વિદ્યાર્થી મિત્રો, આઈઆર એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. યુનિટ 3 જે છે એની આપણે એક્ટિવિટી 7 જોઈશું. તો એ એક્ટિવિટી જે છે એ સાદા વર્તમાન કાળ વિશેની છે. તો એના શરૂ કરતા પહેલા આપણે અહીંયા ઘડી જે સાદા વર્તમાન કાળ છે એના વિશે થોડી માહિતી મેળવી લઈએ. તો સાદા વર્તમાન કાળમાં જ્યારે કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે આપણે ક્રિયાપદના અંતે એસ અથવા ઈએસ લગાડે છે. જેમ કે હી, સી, ઈટ, રાજ, આ જે છે એ ત્રીજા પુરુષ એકવચનના કરતા છે. આ જ્યારે હશે ત્યારે આપણે જે ક્રિયાપદ હશે એના અંતે આપણે એસ અથવા તો ઈએસ લગાડીશું. જ્યારે ત્રીજો પુરુષ એકવચનના કરતા નહીં હોય, જેમ કે પ્રથમ પુરુષના, બીજા પુરુષના અથવા ત્રીજો પુરુષ બહુવચનના કરતા હશે, ત્યારે ક્રિયાપદના અંતે આપણે એસ અથવા ઈએસ લગાડીશું નહીં, એટલે મૂળ ક્રિયાપદ આવશે. જેમ કે આઈ, યુ, વી, દે, રામ, એન્ડ રાજ, આ જે છે એ ત્રીજા પુરુષ એકવચનના કરતા નથી, એટલે ક્રિયાપદના અંતે આપણે એસ કે ઈએસ લગાડવાનો નથી. ઓકે, તો આજે વર્તમાન જે કાળ છે પ્રેઝન્ટ ટેન્સ, તો એના વિશે જ આપણે આગળ એક્ટિવિટી 7માં જોવાનું છે. અને પ્રેઝન્ટ ટેન્સ વિશેનો મેં એક વિડીયો બનાવેલો છે, હું આના જે છે વિડીયો એના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. તો તમે એની લિંક પરથી બી તમે વિડીયો જોઈ શકશો. અને હવે આપણે એક્ટિવિટી 7 જોઈએ. ફિલ ઇન ધ ઇન્ફોર્મેશન ઇન ધ ટેબલ. આ ટેબલમાં આપણે માહિતી ભરવાની છે. એવરી ડે, દરરોજ. આ એમ રામ, યોર નેમ, અહીંયા તમારે નામ લખવાનું છે તમારું. તમે અહીંયા રામ લખ્યું છે. નિરાલીબેન ઇઝ માય મધર. નિરાલીબેન છે એ મારા માતા છે. તો અહીંયા તમારે તમારા માતાનું નામ લખવાનું છે. માય ફાધર્સ નેમ ઇઝ મિતેશભાઈ. અહીંયા તમારે તમારા પિતાજીનું નામ લખવાનું છે. જય એન્ડ વિજય આર માય કઝિન્સ. કઝિન એટલે પિતરાઈભાઈઓ છે, જય અને વિજય મારા. ઓકે, તો આ રીતના તમારે અહીંયા તમારી વિગતો ફિલઅપ કરવાની છે. ત્યારબાદ જોઈએ, આઈ બ્રશ માય ટીથ 7:30 ઇન ધ મોર્નિંગ. આઈ એ પ્રથમ પુરુષનો કરતા છે, અને જે બ્રશ છે આઈ પ્રથમ પુરુષનો કરતા છે, એટલે આ જે બ્રશ ક્રિયાપદ છે એના અંતે એસ અથવા ઈએસ લગાડવાનું નથી, એટલે મૂળ ક્રિયાપદ એવું એવો આવશે. આઈ બ્રશ માય ટીથ 7:30 ઇન ધ મોર્નિંગ. શહેરમાં 7:30 વાગે હું બ્રશ કરું છું. સી બ્રશિસ હર ટીથ 5:30 ઇન ધ મોર્નિંગ. અહીંયા જે સી છે એ ત્રીજા પુરુષ એકવચનનો કરતા છે, એટલે જે બ્રશ ક્રિયાપદ છે એના અંતે ઈએસ લાગ્યું. ઓકે, એટલે બ્રશિસ થયું. સી બ્રશિસ હર ટીથ 5:30 ઇન ધ મોર્નિંગ. સવારમાં 5:30 વાગે તે બ્રશ કરે છે. ઓકે, ત્યારબાદ હી ક્લીન્સ હિઝ ટીથ 5:30. તો હી જે છે એ ત્રીજા પુરુષ એકવચનનો કરતા છે, એટલા માટે ક્રિયાપદ જે ક્લીન છે એના અંતે એસ લાગ્યું, એટલે ક્લીન્સ થયું. તો હી ક્લીન્સ હિઝ ટીથ 5:30, 5:30 વાગે તે એના જેથી દાંત છે એને ક્લીન્સ એટલે સાફ કરે છે. ત્યારબાદ દે બ્રશ દેર ટીથ 8:06. જો અહીંયા દે જે છે એ બહુવચનનો કરતા છે, એટલે જે ક્રિયાપદ બ્રશ છે એને એસ કે એસ લાગતું નથી. ઓકે, તો દે બ્રશ દેર ટીથ 8:06, 6 વાગે તેઓ બ્રશ કરે છે. ત્યારબાદ જોઈએ, આઈ રીડ એ સ્ટોરી બુક ફ્રોમ 8:30 to 9:30. આ એ પ્રથમ પુરુષનો કરતા છે, એટલે જે રીડ ક્રિયાપદ છે એના અંતે એસ ઈએસ લાગતું નથી, એટલે હું 8:30 થી 9:30 દરમિયાન વાર્તાની ચોપડી વાંચું છું. સી રીડ્સ ભગવદ્ ગીતા એવરી ડે. અહીંયા જો સી છે એ ત્રીજા પુરુષનો કરતા છે, ત્રીજા પુરુષ એકવચનનો કરતા છે, એટલા માટે જે રીડ ક્રિયાપદ છે એના અંતે એસ લાગે છે, એટલે રીડ્સ થશે. ઓકે, તો તે દરરોજ જે ભગવદ્ ગીતા વાંચે છે. હી રીડ્સ ન્યૂઝપેપર એવરી ડે. અહીંયા હી એ ત્રીજા પુરુષ એકવચનો કરતા છે, એટલે જે રીડ ક્રિયાપદ છે એના અંતે એસ લાગે છે, એટલે રીડ્સ થશે. તો હી રીડ્સ ન્યૂઝપેપર એવરી ડે, દરરોજે તે સમાચારપત્ર વાંચે છે. ત્યારબાદ જુઓ, દે રીડ નોવેલ્સ એવરી ડે. અહીંયા જે ધે છે એ ત્રીજો પુરુષ બહુવચનો કરતા છે, અહીંયા બહુવચન છે એટલે ક્રિયાપદના અંતે એસ અથવા યશ લાગે નહીં, એટલે રીડ રહેશે. તેઓ દરરોજે નોવેલ્સ એટલે નવલકથા વાંચે છે. ત્યારબાદ જોઈએ, આઈ ગો ટુ સ્કૂલ 8:10:30 ઇન ધ મોર્નિંગ. હું સવારમાં 10:30 વાગે શાળાએ જાઉં છું. તો અહીંયા જો આઈ એ પ્રથમ પુરુષનો કરતા છે, એટલા માટે જે ક્રિયાપદ ગો છે એના અંતે આપણે એસ કે એસ લગાડવાનો નથી. હવે જો શી ગોઝ ટુ ટેમ્પલ 7:30 ઇન ધ મોર્નિંગ. અહીંયા જે શી જે છે એ ત્રીજા પુરુષ એકવચનો કરતા છે, એટલે જે ગો ક્રિયાપદ છે એના અંતે ઈએસ લાગ્યું, એટલે ગોઝ થયું.
ઓકે, એટલે તે શહેરમાં 7:30 વાગે મંદિરે જાય છે. હવે જો હી ગોઝ ટુ ઓફિસ 8:09:30 ઇન ધ મોર્નિંગ. અહીંયા જો હી એ ત્રીજો પુરુષ એકવચનનો કર્તા છે, એટલે અહીંયા જે ગો છે મૂળ ક્રિયાપદ એના અંતે ઈએસ લાગ્યું એટલે ગોઝ થયું. તો હી ગોઝ ટુ ઓફિસ 8:09:30 ઇન ધ મોર્નિંગ. તે સવારમાં 9:30 વાગે ઓફિસ જાય છે. ત્યારબાદ છે દે ગો ટુ સ્કૂલ 8:10:30 ઇન ધ મોર્નિંગ. હવે દે જે છે એ ત્રીજો પુરુષ બહુવચનનો કર્તા છે, એટલે જે ગો ક્રિયાપદ છે એના અંતે આપણે એસ અથવા ઈએસ લગાડવાનું નથી, એટલે મૂળ ક્રિયાપદ એવું રહેશે દે ગો ટુ સ્કૂલ 8:10:30 ઇન ધ મોર્નિંગ. તેઓ 10:30 વાગે શહેરમાં સ્કૂલે જાય છે. આઈ પ્લે ચેસ ઇન ધ ઇવનિંગ વિથ માય ફ્રેન્ડ્સ. તો આ એ પ્રથમ પુરુષનો કર્તા છે, એટલા માટે જે ક્રિયાપદ પ્લે છે એના અંતે આપણે એસ ઈએસ લગાડવાનું નથી, એટલે એવું એવું રહેશે આઈ પ્લે ચેસ ઇન ધ ઇવનિંગ વિથ માય ફ્રેન્ડ્સ. સાંજે હું મારા મિત્રો સાથે ચેસ રમું છું. સી પ્લેસ વિથ એ ચાઇલ્ડ ઇન ધ ઇવનિંગ. અહીંયા સી જે છે એ ત્રીજા પુરુષ એકવચનનો કર્તા છે, અને એટલા માટે આ જે પ્લે ક્રિયાપદ છે એના અંતે એસ લાગશે, એટલે થશે પ્લેઝ. સી પ્લેસ વિથ અ ચાઇલ્ડ ઇન ધ ઇવનિંગ. તે બાળક સાથે સાંજે રમે છે. એના પછી છે હી પ્લેઝ મોબાઈલ ગેમ્સ ઇન ધ ઇવનિંગ. તો હી જે છે એ ત્રીજો પુરુષ એકવચનો કર્તા છે, એટલે જે પ્લે ક્રિયાપદ છે એના અંતે એસ લાગશે, એટલે થશે હી પ્લેઝ મોબાઈલ ગેમ્સ ઇન ધ ઇવનિંગ. તે સાંજે મોબાઈલ ગેમ્સ રમે છે. દે પ્લે ક્રિકેટ ઇન ધ ઇવનિંગ. અહીંયા દે છે એ ત્રીજો પુરુષ બહુવચનનો કર્તા છે, એટલે ક્રિયાપદના અંતે આપણે એસીએસ લગાડવાનો નથી, એટલે દે પ્લે ક્રિકેટ ઇન ધ ઇવનિંગ, એટલે તેઓ સાંજે ક્રિકેટ રમે છે. આઈ વોચ મોટું પતલું ઓન ટેલિવિઝન. આ પ્રથમ પુરુષનો કર્તા છે, એટલે વોચ જે ક્રિયાપદ છે એને અંતે આપણે એસઈએસ લગાડવાનું નથી, એટલે હું ટીવી પર મોટું પતલું જોઉં છું. એના પછી છે સી વોચિસ ધ રામાયણ ઓન ટીવી. અહીંયા જે સી છે એ ત્રીજા પુરુષ એકવચનો કર્તા છે, એટલે જે વોચ ક્રિયાપદ છે એના અંતે આપણે અહીંયા ઈએસ લગાડીશું, એટલે એવું થશે સી વોચિસ ધ રામાયણ ઓન ટીવી. તે ટીવી પર રામાયણ જોવે છે. એના પછી છે હી વોચિસ ન્યૂઝ ઓન ટીવી. અહીંયા જો હી એ ત્રીજા પુરુષ એકવચનો કર્તા છે, એટલા માટે ક્રિયાપદ વોચ છે એના અંતે ઈએસ લાગશે, એટલે વોચિસ થશે, એટલે કે તે ટીવી પર સમાચાર જોવે છે. ત્યારબાદ દે વોચ મૂવી ઓન ટીવી. દે એટલે તેઓ, બરાબર. દે છે એ ત્રીજા પુરુષ બહુવચનો કર્તા છે, એટલા માટે વોચ જે ક્રિયાપદ છે એના અંતે આપણે એસ અથવા ઈએસ લગાડવાનું નથી, એટલે થશે દે વોચ મૂવી ઓન ટીવી. તેઓ ટીવી પર મૂવી જોવે છે. ત્યારબાદ છે આઈ સ્લીપ એટ 10. આઈ પ્રથમ પુરુષનો કર્તા છે, એટલા માટે જે સ્લીપ ક્રિયાપદ છે એના અંતે આપણે એસ અથવા ઈએસ લગાડવાનું નથી. 10 વાગે હું શું જાઉં છું. ઓકે, ત્યારબાદ જો સી સ્લીપ્સ 8:10:30. અહીંયા જો સી એ ત્રીજા પુરુષ એકવચનો કર્તા છે, એટલે જે સ્લીપ ક્રિયાપદ છે એના અંતે આપણે એસ લગાડ્યું. ઓકે, તો તે 10:30 વાગે શું જાય છે. હી ગોઝ ટુ બેડ 8:10:30. તો અહીંયા આગળ જો હી એ ત્રીજા પુરુષ એકવચનો કર્તા છે, એટલે જે ગો ક્રિયાપદ છે એના અંતે આપણે ઈએસ લગાડ્યું, એટલે હી ગોઝ ટુ બેડ 8:10:30. તે 10:30 વાગે તે શું જાય છે. ઓકે, ત્યારબાદ દે ગો ટુ બેડ 8:10. અહીંયા દે જે છે એ ત્રીજા પુરુષ બહુવચનનો કર્તા છે, એટલે જે ગો ક્રિયાપદ છે એના અંતે આપણે એસ અથવા ઈએસ લગાડવાનું નથી, એટલે દે ગો ટુ બેડ 8:10. તેઓ 10 વાગે સુઈ જાય છે. ઓકે, તો આ રીતના આપણે અહીંયા આગળ આ એક્ટિવિટી જે છે એમાં ટેબલ છે એમાં આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. ઓકે, હવે જો એક્ટિવિટી બી, રીડ કેરફુલી ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સેન્ટેન્સ. આપણે વાંચવાનું છે ધ્યાનપૂર્વક અને સાચું વાક્ય શોધવાનું છે. માર્ક ઇટ વિથ રાઈટ. ઓકે, તો આપણે અહીંયા ખરાને નિશાની કરવાની છે. તો મેં અહીંયા કર્યું છે, જો પહેલું છે શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. જો શિવ છે એ ત્રીજા પુરુષ એકવચનો કરતા છે, એટલે જે ક્રિયાપદ ગેટ છે એની જોડે એસ લાગ્યું, બરાબર, એટલે આ વાક્ય બરાબર છે, આ સાચું છે, બરાબર. અહીંયા જો શિવ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, તો અહીંયા આગળ જો જે શિવ ત્રીજા પુરુષ એકવચનો કરતા છે, એટલે અહીંયા એસ આવવું જોઈએ, એટલે અહીંયા આપ્યો નથી, એટલે આ ખોટું છે. પછી જો શિવ ઇઝ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, તો ઇઝ અને ગેટ આ બે જોડે આવશે નહીં, સહાયકારક ક્રિયાપદ અને આ ક્રિયાપદ વર્બ એ બે સાથે આવશે નહીં, એટલે આ કેવું છે, આ ખોટું છે. ત્યારબાદ એના પછીનું છે શંકર ડઝ નોટ ટેક્સ બ્રેકફાસ્ટ. હવે જો અહીંયા શંકર જે છે ત્રીજા પુરુષ એકવચનો કરતા છે, એટલે અહીં તો ડઝ આવે, બરાબર છે, પરંતુ અહીંયા નોટ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે, અહીંયા એસ આવશે
નહીં, એટલે આ કેવું છે, આ ખોટું છે. હવે જો શંકર ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ, તો અહીંયા શંકર ત્રીજા પુરુષનો ત્રીજા પુરુષ એકવચનનો કર્તા છે, એટલે અહીંયા ડઝ આવશે અને નોટ પછી ક્રિયાપદનું મૂળરૂપ છે, એટલે આ બરાબર છે. અને અહીંયા આગળ જો શંકર ઇઝ નોટ ટેક બ્રેકફાસ્ટ, તો શંકર જે છે ત્રીજા પુરુષ એકવચનનો કર્તા છે, એટલે અહીંયા ડઝ આવે, ઇઝ આવે નહીં, એટલે આ જે છે શંકર ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ એ સાચું છે અને આ બાકીના બે ખોટા છે. હવે જો એના પછી જો શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લેઇંગ હોકી, હવે જે શિવ અને શંકર જે છે એ ત્રીજા પુરુષના કરતા છે, એટલે ડુ તો આવે બરાબર છે, પરંતુ અહીંયા નોટ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવવું જોઈએ એ નથી, એટલે અહીંયા આગળ આ એનો જવાબ આવશે નહીં. અને જો શિવ એન્ડ શંકર ડઝ નોટ પ્લે, હવે ત્રીજા પુરુષ બહુવચનના કરતા છે, એટલે અહીંયા ડઝ નહીં આવે, એટલે આ ખોટું છે. હવે જો શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લે હોકી, હવે જો શિવ એન્ડ શંકર ત્રીજા પુરુષ બહુવચનના કરતા છે, એટલે ક્રિયા અહીંયા આગળ ડુ આવશે અને નોટ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, એટલે આ બરાબર છે. ત્યારબાદ જો ધ રોબોટ ડઝ નોટ ઇટ્સ ફૂડ, તો રોબોટ ત્રીજા પુરુષનો એકવચનનો કરતા છે, એટલે અહીંયા ડઝ બરાબર છે, પરંતુ અહીંયા નોટ પછી જે ક્રિયાપદને એસ લાગ્યો છે ને એ લાગે નહીં, એટલા માટે આ ખોટું છે. અહીંયા જો ધ રોબોટ ડઝ નોટ ઇટ ફૂડ, રોબોટ ત્રીજા પુરુષ એકવચનનો કરતા છે, એટલે અહીંયા ડઝ આવે અને ડઝ પછી ક્રિયા ડઝ નોટ પછી ઇટ ક્રિયાપદનું મૂળ રૂપ આવે, એટલે આ સાચું છે. અને આ જો ધ રોબોટ ડુ નોટ ઇટ ફૂડ, જો રોબોટ ત્રીજા પુરુષ એકવચનો કરતા છે, એટલે અહીંયા ડુ ના ડુ લખ્યું છે, ખોટું છે, અહીંયા ડઝ આવું છે, એટલે આ ખોટું છે. અને આ બીજા નંબરનું ધ રોબોટ ડઝ નોટ ઇટ ફૂડ એ સાચું છે. એના પછી જો ધે ગો ટુ લેબોરેટરી બાય ધેર કાર, તે ત્રીજા પુરુષ બહુવચનો કરતા છે, એટલે અહીંયા આગળ ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, એ ધે ગો ટુ લેબોરેટરી બાય ધેર કાર, આ સાચું છે. હવે અહીંયા જો ધે ગોઝ ટુ લેબોરેટરી બાય ધેર કાર, અહીંયા ધે છે એ ત્રીજા પુરુષ બહુવચનો કરતા છે, છતાં પણ અહીંયા આગળ ગોઝ લખ્યું છે બરાબર, ક્રિયાપદને અંતે ઈએસ લગાડ્યું છે, એટલે આ ખોટું છે. આપણે ઈએસ ક્યારે લગાવવાનું, કે જ્યારે કરતા ત્રીજો પુરુષ એકવચનમાં હોય, જ્યારે અહીંયા તો બહુવચનમાં છે, એટલે આ ખોટું છે. ધે ડુ ગો ટુ લેબોરેટરી બાય ધેર કાર, અહીંયા ડુ ક્રિયાપદ આપ્યું છે અને ગો વર્બ આપ્યું છે બરાબર, તો આ બંને સાથે આવે નહીં, એટલે આ ખોટું છે. આપણે એક્ટિવિટી જોઈએ 8. રીડ એન્ડ રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, આપણે વાક્ય વાંચવાના છે અને અહીંયા ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. તો અહીંયા પણ વર્તમાનકાળનો જ યુઝ કરવાનો છે. શિવ ડ્રિંક્સ ટી ઇન ધ મોર્નિંગ, જો શિવ એ ત્રીજા પુરુષ એકવચનનો કરતા છે, આ જે ડ્રિંક ક્રિયાપદ છે અને અંતે એશ લાગ્યું બરાબર, તો એ જે ડ્રિંક્સ લાગ્યું, ડ્રિંક્સ જે ક્રિયાપદ છે આપણે ક્યાં લખવાનું છે, અહીંયા આગળ લખવાનું છે. ઓકે, હવે બીજું વાક્ય છે, એટલે કે શિવ સવારમાં ચા પીવે છે, તો હી ડઝ નોટ ડ્રિંક કોફી ઇન ધ મોર્નિંગ. મોર્નિંગ એટલે સવારમાં એ શું નથી પીતો, કોફી, કોફી પીતો નથી. હવે જો હી એ ત્રીજા પુરુષ એકવચનનો કરતા છે, એટલે એની જોડે ડઝ લાગશે અને પછી નોટ અને ક્રિયાપદનું મૂળ રૂપ આવે બરાબર છે. તો અહીંયા જે ડઝ આવ્યું, આ ડઝ આપણે અહીંયા લખીશું. ઓકે, અને જે નોટ પછી જે ક્રિયાપદ છે ડ્રિંક, મૂળ ક્રિયાપદ, એ આપણે અહીંયા નીચેની સાઈડ લખીશું. ઓકે, તો નકાર વાક્યમાં આપણે સાદા વર્તમાનકાળમાં જ્યારે નકાર વાક્ય બનાવીશું, તો ત્રીજા પુરુષ એકવચનનો કરતા હશે, તો આપણે ડઝ ડઝ નોટ લખીશું અને ત્રીજા પુરુષ એકવચન સિવાયના જે કરતા હશે એની સાથે આપણે ડુ નોટ લખીશું. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. ઓકે, જોઈએ બીજું, શિવ એન્ડ શંકર પ્લે ચેસ. આ જો શિવ અને શંકર ત્રીજા પુરુષ બહુવચનના કરતા છે, એટલે ક્રિયાપદને એસ કે એચ લાગ્યું નથી, એટલે આ જે પ્લે ક્રિયાપદ છે આપણે અહીંયા લખીશું. ઓકે, હવે જો બહુવચનના કરતા છે ને, એટલે ડુ નોટ આવશે, નકાર બનાવીશું ત્યારે વર્તમાનકાળમાં. ધે ડુ નોટ પ્લે ટેબલ ટેનિસ, તેઓ ટેબલ ટેનિસ રમતા નથી. તો જો અહીંયા ધે પછી ડુ આવ્યું ને, તો ડુ આપણે અહીંયા લખીશું અને પ્લે જે ક્રિયાપદ છે અહીંયા આગળ લખીશું. ઓકે, નોટ પછી હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ જ આવશે. હવે જો ત્રીજું છે, શંકર પ્રિપેર્સ લંચ ફોર શિવ. શંકર જે છે એ શિવ માટે લંચ પ્રિપેર કરે છે, તૈયાર કરે છે. ઓકે, જે પ્રિપેર ક્રિયાપદ છે એના અંતે શું લાગે છે, એશ. ઓકે, કેમ, શંકર ત્રીજા પુરુષ એકવચનો કરતા છે એટલા માટે બરાબર છે. હવે વર્તમાનકાળમાં આપણે નકાર વાક્ય બનાવીશું, તો ત્રીજો પુરુષ એકવચનો કરતા હશે તો આપણે ડઝનો ઉપયોગ કરીશું, અને જો ત્રીજો પુરુષ એકવચનો કરતા નહીં હોય તો આપણે ડુનો ઉપયોગ કરીશું. તો અહીંયા શંકર એ ત્રીજો સોરી આપણે શિવ જે છે એ ત્રીજા પુરુષનો ત્રીજો પુરુષ એકવચનો કરતા છે, એટલે આપણે અહીંયા આગળ ડઝ નોટ યુઝ કરીશું. બરાબર, શિવ ડઝ નોટ પ્રિપેર લંચ ફોર શંકર. ઓકે, શિવ જે છે એ શંકર માટે લંચ તૈયાર કરતો નથી. તો જો અહીંયા ત્રીજા પુરુષનો કરતા છે, ત્રીજા પુરુષ એકવચનો કરતા છે, એટલે ડઝ આવશે અને એન્ડ
ડઝ આવ્યું બરાબર, અને અહીંયા નોટ પછી જે ક્રિયા પછી એનું મૂળરૂપ આવે. તો જો આ પ્રિપેર્સ છે તે આપણે અહીંયા ઉપર લખ્યું છે, અને આ જે ડઝ વાળું છે અહીંયા આવશે, અને જે પ્રિપેર છે મૂળ ક્રિયાપદનું ક્રિયાપદનું મૂળરૂપ એ આપણે અહીંયા લખીશું. ઓકે, હવે જો ચોથું છે, ચાંદની મેમ ટીચિસ અસ ઇંગ્લિશ. જો ચાંદની મેમ જે ત્રીજા પુરુષ એકવચનના કરતા છે, એટલે જે ક્રિયાપદ ટીચ છે એને અંતે ઈએસ લાગ્યું. ઓકે, ચાંદની મેમ ટીચિસ અસ ઇંગ્લિશ, અહીંયા ઘડી આ પ્રશ્નાર્થ ચિહ્ન નહીં આવે. ઓકે, ચાંદની મેમ ટીચિસ અસ ઇંગ્લિશ, ચાંદની મેમ મેડમ અમને અંગ્રેજી શીખવે છે, એટલે ત્રીજા પુરુષ એકવચનો કરતા છે, એટલે અહીંયા ઘડી ટીચ જે ક્રિયાપદ છે એને અંતે ઈએસ લાગ્યું. જે એ ટીચ ટીચિસ છે એ આપણે ક્યાં લખીશું, અહીંયા લખવાનું છે, આ જે છે અહીંયા આપણે લખીશું ટીચિસ. ઓકે, અહીંયા આપણે ટીચિસ લખીશું. અને જો સી ડઝ નોટ ટીચ અ સાયન્સ, તો અહીંયા ઘડી જો સી એ ત્રીજા પુરુષ એકવચનનો કર્તા છે, એટલે અહીંયા આપણે નકાર બનાવીશું વાક્ય, ત્યારે સી ડઝ નોટ આવશે, અને પછી જે નોટ પછી ક્રિયાપદનું મૂળ રૂપ ટીચ આવશે, એટલે આપણે અહીંયા ઘડી જે ડઝ લખીશું એ અહીંયા ઉપર જશે, અને ટીચ જે મૂળ ક્રિયાપદ છે અહીંયા નીચે આવી જશે. પાંચમું છે, સ્ટુડન્ટ્સ રીડ મેગેઝિન્સ ઇન ધ લાઇબ્રેરી. તો અહીંયા ઘડી જે સ્ટુડન્ટ્સ એટલે બહુવચન છે, ઓકે બહુવચન, ત્રીજા પુરુષ બહુવચનના કરતા છે, એટલે જે ક્રિયાપદ છે રીડ એના અંતે એસ એસ લાગશે નહીં, એટલે આ જે રીડ ક્રિયાપદ છે આપણે અહીંયા લખીશું, અને ધે ડુ નોટ રીડ ટેક્સ્ટ બુક હિયર. તો અહીંયા જે સ્ટુડન્ટ છે બહુવચનના કરતા છે, એટલે જ્યારે બહુવચનનો કરતા હોય ત્યારે આપણે ડુ નોટનો યુઝ કરી નકાર વાક્ય બનાવીશું વર્તમાન કાળમાં. ધે ડુ નોટ રીડ ટેક્સ્ટ બુક હિયર, તો ડુ જે છે એ અહીંયા આવશે, અને જેના પછી રીડ ક્રિયા મૂળ ક્રિયાપદ છે અહીંયા આવશે. ઓકે, ત્યારબાદ છઠ્ઠું છે, શ્રેયા સિંગ્સ ભજન ઇન ધ મોર્નિંગ. શ્રેયા સવારમાં ભજન ગાય છે. જે શ્રેયા છે એ ત્રીજા પુરુષ એકવચનનો કરતા છે, એટલે ક્રિયાપદ જે સિંગ છે એના અંતે એસ લાગ્યું બરાબર. તો જે સિંગ્સ છે એ આપણે અહીંયા લખીશું. હવે જો આનું નકાર વાક્ય બનાવશું, એટલે ત્રીજા પુરુષ એકવચનનો કરતા હોય તો ડઝ નોટ થી નકાર વાક્ય બનશે. તો સી ડઝ નોટ પછી ક્રિયાપદનું મૂળરૂપ આવશે, મૂળરૂપ આવશે એટલે સિંગ થઈ જશે. સી ડઝ નોટ સિંગ ઇન ધ ઇવનિંગ. તો જે આ ડઝ છે તે સાંજે ગાતી નથી, તો ડસ છે આપણે અહીંયા ઉપર મૂકીશું, અને સિંગ જે મૂળ ક્રિયાપદ છે અહીંયા લખીશું. હવે જો સાતમા નંબર પર છે, ચિલ્ડ્રન રન ઇન ધ પ્લેગ્રાઉન્ડ. અહીંયા જે રન ક્રિયાપદ આવ્યું છે, એટલે અહીંયા આપણે અહીંયા રન મૂકીશું. ચિલ્ડ્રન રન ઇન ધ પ્લેગ્રાઉન્ડ, બાળકો રમતના મેદાન પર દોડે છે. તો અહીંયા જો ચિલ્ડ્રન એ બહુવચનો કરતા છે, એટલે નકાર વાક્ય બનાવશું, એટલે ડુ નોટ થશે બરાબર. ડુ નોટનો યુઝ કરીશું આપણે. દે ડુ નોટ રન ઓન ધ રોડ, તેઓ રોડ પર દોડતા નથી. તો જો આ જે ડુ છે એ આપણે અહીંયા ઉપર મૂકીશું, અને રન છે અહીંયા નીચે મૂકીશું, અને આ જે રન ક્રિયાપદ છે એને અહીંયા મૂકીશું. આ જે રન ક્રિયાપદ છે અહીંયા ચિલ્ડ્રન બહુવચનનો કરતા છે ને, એટલા માટે અહીંયા રનની પાછળ એસ અથવા એસ લાગ્યું નથી. હવે જો આઠમું જે છે આપણે જાતે બનાવવાનું છે, અહીંયા માત્ર તમને રીડ્સ ક્રિયાપદ આપ્યું છે. તો જો રીડ્સ એસ આવ્યો એનો મતલબ એવો કે આપણે ત્રીજો પુરુષ એકવચનનો કર્તાનો ઉપયોગ કરીને જ અહીંયા વાક્ય બનાવવાનું છે. એટલે અહીંયા ઘડી જો મેં રાહુલ ત્રીજા પુરુષ એકવચનનો કર્તા લીધો છે. રાહુલ રીડ્સ સ્ટોરી બુક એવરી ડે. રાહુલ વાર્તાની ચોપડી છે એ દરરોજ વાંચે છે. તો રીડ્સ અહીંયા આવશે. હવે જો એનું નકાર વાક્ય બનાવશું, એટલે જ્યારે ત્રીજા પુરુષ એકવચનનો કરતા હોય ત્યારે આપણે ડઝ નોટથી જ નકાર વાક્ય બને વર્તમાન કાળમાં. હી ડઝ નોટ રીડ નોવેલ્સ એવરી ડે. ઓકે, તે દરરોજે નોવેલ્સ વાંચતો નથી. જે ડઝ છે એ ઉપર આવશે, અને રીડ નોટ પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે તે આપણે અહીંયા લખીશું. હવે જો એના પછી આપણને અહીંયા ત્રણેય જગ્યાએ ખાલી જગ્યા આપી છે, તો મેં અહીંયા આગળ ઈટ લીધું છે. ઓકે, ઈટ ને અંતે આપણે એસ કે એસ લગાડ્યો નથી, એટલે આપણે અહીંયા આગળ બહુવચનનો કરતા લેવાનો છે. ઓકે, બહુવચનનો અથવા પ્રથમ પુરુષનો અથવા તો દ્વિતીય પુરુષનો કરતા લઈ શકે છે. તો અહીંયા જો ગીતા એન્ડ રીટા, આ ત્રીજો પુરુષ બહુવચનનો કરતા લીધો મેં. ગીતા એન્ડ રીટા ઈટ એપલ્સ એવરી ડે. ઓકે, ગીતા ને રીટા જે ત્રીજા પુરુષ બહુવચનના કરતા છે, એટલે આ જે ઈટ ક્રિયાપદ છે એના અંતે આપણે એસ કે એસ લગાડ્યું નથી. ઓકે, તો એ ઈટ અહીંયા મૂકીશું આપણે. અને જો બહુવચન ત્રીજા પુરુષ બહુવચનના કરતા છે, એટલે આપણે વર્તમાન કાળમાં નકાર વાક્યની રચના આપણે ડુ નોટ થી કરીશું, એટલે શું થશે, ધે ડુ નોટ ઈટ મેંગોઝ એવરી ડે. તેઓ મેંગોઝ દરરોજે ખાતા નથી. તો જો ડુ ઉપર આવશે, અને જે ઈટ મૂળ ક્રિયાપદ છે અહીંયા નીચે આવશે. અને દસમું છે, નવીન ગોઝ ટુ સ્કૂલ રેગ્યુલરલી. નવીન
જે છે એ ત્રીજા પુરુષનો ત્રીજા પુરુષ એકવચનનો કર્તા છે એટલે જે ગો ક્રિયા પદ છે એના અંતે ઈએસ લાગ્યું બરાબર તો અહીંયા ઘડી જો ઈ આપણે એ ગોસ અહીંયા લખીશું અને અહીંયા ઘડી જો ત્રીજા પુરુષ એકવચનનો કર્તા છે એટલે વર્તમાનમાં નકાર વાક્ય બનાવીશું ત્યારે ડઝ નોટ આવશે તો હી ડઝ નોટ ગો ટુ કોલેજ તે કોલેજ જતો નથી ડઝ છે આપણે અહીંયા ઉપર મૂકીશું અને ગો જે મૂળ ક્રિયા પછી અહીંયા ઘડી લખીશું ઓકે તો વિદ્યાર્થી મિત્રો આપણે સાદા વર્તમાનકાળનો મેં જે વિડીયો બનાવ્યો છે એ તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક મૂકેલી છે બીજ તમે ત્યાંથી જોઈ શકશો અને અહીંયા ઘડી જે સાઈડમાં તમને આઈ બટન આવે છે એમાં પણ હું એની લિંક મૂકી દઈશ તો એના પરથી બી તમે સાદા વર્તમાનકાળનો તમે વિડીયો જોઈ શકશો જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો કે જેથી કરીને હવે પછીના વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે